हेलो एवरीवन, वेलकम टू ब्लेस इंस्टीट्यूट। धोरण 10 પછી નું આ તમારો કદાચ પહેલું લેક્ચર હોય મેથેમેટિક્સ નું, એવું બને 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે। બહુ ખરાબ અનુભવના વેકેશન પછી આપણું 11 સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે, તો પોઝિટિવ થિંકિંગ સાથે આપણે એને પોઝિટિવલી જ લઈ અને સ્ટાર્ટ કરીશું, બરાબર છે? બહુ આમાં ઊંડા ન ઉતરતા, તમે મોટિવેટ થયેલા જ છો એટલે તમને મોટિવેટ કરવાની જરૂર નથી। કદાચ ઇનિશિયલી તમને આ સિસ્ટમ, ઓનલાઈન સિસ્ટમમાં તમે ના ભણેલા નથી અને ચાલુ કરી રહ્યા છો, તો શરૂઆતમાં કદાચ થોડુંક એડજસ્ટમેન્ટ ના થાય, પણ થોડુંક પોઝિટિવ થિંકિંગ સાથે જો તમે એને એડજસ્ટ થવાનું ટ્રાય કરશો, તો મારો પોતાનો એક્સપિરિયન્સ એવું કહે છે કે એક જ ચેપ્ટર ભણ્યા પછી તમે બધા એવું જ કહેશો કે સર આખું વર્ષ આ સિસ્ટમ શા માટે નહીં, આ તમારો પ્રશ્ન ના હોય તો મને કહેજો। કારણ 12th જ્યારે મેં સ્ટાર્ટ કર્યું, 22મી માર્ચથી લોકડાઉન થયું, મેં 26મી માર્ચથી લેક્ચર ચાલુ કરી દીધા, હાલની તારીખમાં મારા મોટા 5.5 ચેપ્ટર પૂરા થઈ ગયા છે, 5મું ચેપ્ટર પૂરું થવાયું છે, 4 આખા અને 5મું અડધું પૂરા થયા છે, 5મું પૂરું થવાયું છે। અને હવે એ લોકોને એવું કહેવું છે કે સર કોઈ જ વાંધો નથી, આ સિસ્ટમ તમે ચાલુ રાખશો તો ટિલ એન્ડ ઓફ ધી કોર્સ, એવું એમનું કહેવું છે। એનો મોટા મોટો ફાયદો એ છે કે જ્યારે તમે લાઈવ ક્લાસમાં એટલે કે ઓફલાઈન ક્લાસમાં જ્યારે તમે લેક્ચર કરો છો, ટીચર ગમે તેટલું સરસ લેક્ચર આપે, બધું જ ઓકે, પણ જેવું એનું કલાક કે 1.5 કલાક કે 35 મિનિટ લેક્ચર પૂરું થાય, એટલે તમારા માઇન્ડમાં એ બધી વસ્તુ 100% જોવા નહીં મળે, કેટલીક વસ્તુ તમારા માઇન્ડમાંથી મિસ થઈ ગઈ હશે। આખું લેક્ચર તરત જ તમે વિચારશો કે સર આજે 35 મિનિટના લેક્ચરમાં કે 1 કલાકના લેક્ચરમાં કે 1.5 કલાકના લેક્ચરમાં શું કરાયું, સ્ટાર્ટિંગથી એન્ડ સુધી વિચારશો તો ઘણી બધી વસ્તુ સ્કીપ થઈ ગઈ હશે। જ્યારે આ સિસ્ટમમાં સૌથી મોટામાં મોટો ફાયદો એ કે સેમ લેક્ચર યુ કેન સી સો મેની ટાઈમ્સ, એની એ જ વસ્તુ, એના એ જ શબ્દો, એનો એ જ દેખાવ, એના એ જ હાવભાવ સાથે સરની તમને અહીંયા સમજાવવાની પદ્ધતિ જોવા મળશે। સો આ એનો મોટામાં મોટો એડવાન્ટેજ છે। સો કોઈ પણ વસ્તુને નેગેટિવ ન લેતા આપણે એને પોઝિટિવ લઈએ, સો ધીસ ઇઝ વેરી 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 પોઝિટિવ સાઇડ ઓફ ધીસ સિસ્ટમ। તો બેટા તમે લોકો આને ધ્યાનથી લેજો। ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે આપણે, ચેપ્ટર નંબર 4 છે, એ ચેપ્ટરનું નામ છે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત। હવે ગણિતશાસ્ત્રીઓએ કેટલાય પરિણામો એવા આપ્યા કે જેમની સાબિતી હજી સુધી કોઈ આપી શક્યું નથી, એમાંનું એક પરિણામ તમને બતાવું કે ભાઈ a ઇન્ટુ b ઇક્વલ ટુ b ઇન્ટુ a, આ ક્રમનો નિયમ ગુણાકારમાં આપણે જાણીએ છીએ, પણ આની સાબિતી હાલની તારીખમાં હજી સુધી કોઈએ નથી આપી દોસ્તો, સ્વીકૃત પરિણામ છે, બીજી ભાષામાં કે પૂર્વધારણા છે, પોસ્ટ્યુલેટ છે, ઇટ ઇઝ એન એક્સિયમ, તો આ સ્વીકારી લીધેલું પરિણામ છે। એવું એક બીજું પરિણામ આપું કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે તમામ સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે। હવે એક અંક, બે અંક, ત્રણ અંકની સંખ્યા, 4 અંકની સંખ્યા, 5 અંકની સંખ્યા, એની સાબિતી કોણ આપે? કોઈ હજી સુધી નથી આપી, પણ તમને એ વિધાન કંઈ ખોટું લાગે છે? ના, અનુમાન છે ગણિતશાસ્ત્રીઓનું। સો યાદ રાખો કે આ ચેપ્ટરમાં એવા જ વિધાનો હશે કે જે એમણે અનુમાન કરેલા હશે પણ સાબિતી નથી, તો ગણિતશાસ્ત્રી એના માટે એક સિદ્ધાંત બનાવ્યો છે કે ભાઈ જો વિધાન આ સિદ્ધાંતનું પાલન કરે તો એ સ્વીકૃત પરિણામ બની જશે। સિદ્ધાંત શું છે? તો આપણે સિદ્ધાંત ઉપર જઈએ છીએ, સિદ્ધાંત કઈ કહો છે? ધારો કે પીએન કોઈ વિધાન છે, જો મેં તમને હમણાં કીધું કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે બધી જ સંખ્યાઓ 5 વડે વિભાજ્ય, એ આપણું વિધાન થઈ ગયું। હવે આગળ પહેલો મુદ્દો P1 સત્ય છે, બીજો મુદ્દો PK સત્ય છે, ઇમ્પ્લાઇઝ PK +1
सत्य छे। હવે આ બધું શું કહેવા માંગે છે હજી તમારા મગજમાં નહીં જાય, તમારા મગજમાં તો બધું હવામાં વાતો ચાલી ગઈ છે, દાખલો જોશે એટલે ધીરે 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 એક એક વસ્તુ એવી ફિટ થઈ જશે ને કે બે ત્રણ દાખલા પછી તમે એટલા ઇન્ટરેસ્ટથી આ બધા દાખલા કરી શકશો। તો વિધાન એ બિલોંગ્સ ટુ એન માંડે સત્ય છે। આખા ચેપ્ટરની થિયરી પૂરી થઈ ગઈ પહેલી મર્યાદા। આખા ચેપ્ટરમાં આપણે બધા જ દાખલા એન બિલોંગ્સ ટુ એન માટે જ લેવાના છે। ઝેડ ક્યુ આર ડબલ્યુ હોલ નંબર સેટ જેના પર પૂર્ણ સંખ્યા મેળવી છે, કોઈને અહીંયા આપણે ઇન્વાઇટ કરવાના નથી, ઓનલી નેચરલ નંબર એન વિલ બી હિયર। હવે આ વિધાન શું કહેવા માંગે છે સર એ કઈ સમજ પડતી નથી, જો કે દાખલા માટે તમે આ વસ્તુ જોઈ જાઓ તો 100% તમને કઈ સમજ ના પડે। હવે આને આપણે થોડું મઠારીને એટલે કે એમાંથી જે અર્થઘટન નીકળે છે એ બધા અર્થઘટનો છૂટા પાડીને આ જ વસ્તુ ફરીથી જોઈએ કે હું દાખલામાં આનો કેવી રીતે ઉપયોગ કરીશ। તો હું લખું છું દાખલા માટે, દાખલા માટે આ વિધાનને આપણે આવી રીતે જોઈશું, દાખલા માટે આવી રીતે જોઈશું। પહેલું ધારો કે પીએમ કોઈ વિધાન છે, ધારો કે પીએમ કોઈ વિધાન છે। પહેલો મુદ્દો પી વન સત્ય છે તેમ સાબિત કરવાનું, આપણે સાબિત કરવાનું હાલ કે કીધું છે ને પી વન સત્ય છે એનું અર્થઘટન થાય એ આપણે સાબિત, ભલે શબ્દ સાબિત કરવાનું વાપરીએ આપણે ચકાસણી કરીશું પણ અહીંયા તો લખીશું સાબિત કરવાનું। બીજું પી કે સત્ય છે તેમ સ્વીકારી લેવાનું, પી કે સત્ય છે તેમ સ્વીકારી લેવાનું। ત્રીજું પી કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરવાનું, આ સાબિત કરવાનું, જો આવું થાય તો વિધાન n belongs to n માટે સત્ય છે તેમ કહેવાય। આ આખા ચેપ્ટરની થિયરી આપણી પૂરી થઈ ગઈ। પહેલા તો pn ને ઓળખવાનું, પછી p1 pk pk plus 1 અને દાખલો પૂરો, આની આ જ વસ્તુ મેં અહીં આપી છે। હવે આ જ વસ્તુ સમજવા માટે એક નાની સ્ટોરી આપો જે આ મુદ્દો છે। હવે P1 સત્ય છે ધારો કે મેં એવું સાબિત કરી દીધું, હવે અહીંયા હું K બરાબર 1 લઉં તો P1 સત્ય છે ઇમ્પ્લાઇસ P2 સત્ય છે। ઇમ્પ્લાઇસ નો મતલબ શું, જો તો દાખલા તરીકે હું એમ કહું કે જો X બરાબર 3 તો X2 બરાબર 9, જો X બરાબર 3 તો X2 બરાબર 9, આની આ જ વસ્તુને હું આમ પણ લખી શકું x equal to 3 implies x square equal to 9, આ જ વસ્તુ થઈ, આનું અર્થઘટન આ થાય કે જો આ તો આ। તો હવે p1 સત્ય છે સાબિત કરી દીધું, એનો મતલબ p1 સત્ય છે। હવે હું અહીંયા k બરાબર 1 લઉં તો p1 સત્ય છે તો p2 પણ સત્ય છે, હવે k બરાબર 2 લઉં p2 સત્ય છે તો p3 પણ સત્ય છે, k બરાબર 3 લઉં P3 સત્ય છે તો P4 પણ સત્ય છે, અને પછી આખું પરિણામ n belongs to n માટે સાચું સાબિત થઈ જશે। તો આના માટે હું તમને એક નાની સ્ટોરી એવી આપી શકું કે ભાઈ 30મી તારીખે મહિનાના અંતમાં છેલ્લી તારીખે બાબલાની મમ્મીએ બાબલાને કીધું, શું કીધું કે બેટા તારે ખાલી પહેલી તારીખે જ વાંચવાનું, અને જે દિવસે વાંચે ને એના પછીના દિવસે વાંચવાનું, પછી તું નહીં વાંચે તો મને કોઈ વાંધો નથી। શબ્દો સમજો બરાબર, પહેલી તારીખે વાંચવાનું, જે દિવસે વાંચે
એના પછીના દિવસે વાંચવાનું, પછી કોઈ જ વાંચવાની જરૂર નથી. પહેલી તારીખે બાબલો વહેલો ઉઠી નહીં ધોઈ તૈયાર થઈ દિલ દઈને વાંચવા બેસી ગયો. ખૂબ મહેનત કરીને રાત સુધી એણે વાંચ્યું, એ જ વિચાર સાથે કે મારી મુશ્કેલીનો અંત નજીક છે. એને એ પણ ખબર હતી કે આજે વાંચ્યું છે તો કાલે મારે વાંચવાનું છે. બીજી તારીખે પાછો વહેલો ઉઠી ગયો, તૈયાર થઈ નહીં ધોઈને બેસી ગયો. રાત પડતી જાય છે, એનો આનંદ વધતો જાય છે. કાલથી તો જલસા છે. ત્રીજી તારીખે સવારે પાછી મમ્મીની બૂમ પડી, બેટા ઉઠો. બાબલો કે શું છે મમ્મી, ચલો ભણવા બેસો. બાબલો કે કેમ મમ્મી, તે તો કીધું તું કે પહેલી તારીખે વાંચે અને જે દિવસે વાંચે એના પછીના દિવસે વાંચું. બાબલાની મમ્મી કે આ કીધું તું, શું કીધું તું, બરાબર ફરીથી સાંભળ બેટા, જે દિવસે વાંચે એના પછીના દિવસે વાંચવાનું. કાલે તે વાંચ્યું તું, હા તો આજે વાંચવાનું. હું નથી કહેતો, મમ્મી કીધું હું નથી કહેતી. ગણિતીય અનુમાનનો સિદ્ધાંત કહે છે, જો P1 સત્ય છે, તમે સાબિત કરી દીધું, હવે K બરાબર 1 લો, તો P1 સત્ય છે તો P2 પણ સત્ય છે. હવે K બરાબર 2 લો, P2 સત્ય છે તો P3 સત્ય છે. K બરાબર 3 મૂકો, P3 સત્ય છે તો P4 પણ સત્ય છે. અને આમ વિધાન N બિલોંગ્સ ટુ N માટે સત્ય છે. એટલે ધીરે ધીરે બાબલાને ખબર પડી કે આ તો છેક મારે પરીક્ષા સુધી આ પ્રક્રિયામાં જોડાઈ રહેવું પડશે. મેં ખોટી પ્રોમિસ આપી દીધી. તો આ જ વસ્તુ સમજવા માટે આપણે દાખલાઓનો આરંભ કરીએ. પહેલો દાખલો જે તમે જાણો છો એ જ પ્રકારના દાખલા ઘણા બધા આમાં છે. જુઓ, 1 + 2 + 3 + 4 + n = n (n+1/2). આને આપણે આમ કહીશું, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n (n+1/2) છે. બરાબર સમજો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n (n+1/2) છે. પણ ગણિતીય અનુમાનના સિદ્ધાંત માટે હું આને જુદી રીતે જોઈજો. પહેલામાં પહેલું તો આપણું વિધાન છે pn, એટલે એને pn કહી દેવાનું. વિધાન pn, p is notation for statement, વિધાન માટેનો સંકેત છે, એવું 14માં ચેપ્ટરમાં આપણે જોઈશું. 1 + 2 + 3 + n = n (n+1/2). હવે હું વિધાનને જુદી રીતે જોઉં છું. જોજો, અને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા નહીં કહું, કારણ કે દરેક વખતે અહીંયા પ્રાકૃતિક સંખ્યા હોય એવું જરૂરી નથી. અન્ય પદો પણ હોઈ શકે. હમણાં બીજા દાખલા જોશો એટલે ખ્યાલ આવશે. આનું આવી રીતે વાંચીશ. pn નો મતલબ શું? pn પ્રથમ n પદોનો સરવાળો n (n+1/2) છે. pn નો મતલબ શું થશે? પ્રથમ n પદોનો સરવાળો n(n+1/2) છે. જો અહીંયા pk લખું ને તો પ્રથમ k પદોનો સરવાળો k(k+1/2) છે, એવું આપણે સાબિત કરવું છે. જો અહીંયા p5 લખું ને તો પ્રથમ 5 પદોનો સરવાળો 5(5+1/2) છે. આ આપણું વિધાન થઈ ગયું. તો અહીંયા બીજી વસ્તુ કે n એટલે nમું પદ છે. nમાં પદનું અર્થઘટન શું થાય? તો કે nમું પદ, હવે એમાં n બરાબર 1 લો ને તો 1મું નહીં કહીએ પહેલું પદ, n બરાબર 2 લઈએ તો બીજું પદ, n બરાબર 3 લઈએ તો ત્રીજું પદ. તો nમાં પદનો મોટામાં મોટો ફાયદો શું? એ બધા જ પદો આપણને આપે, એની જગ્યાએ જ બધી કિંમતો મૂકવાની. તો હવે આખું આ અનુમાનનો સિદ્ધાંત હું ધીરે ધીરે એપ્લાય કરું છું. ચલો, P1 સત્ય છે તેમ સાબિત કરવા માટે, P1 સત્ય છે તેમ સાબિત કરવા માટે n = 1 લીધા. મેં n = 1 લીધું. હવે અહીંયા તમે P1 મૂકો તો જે PN છે, PN ને શું કહીએ છીએ આપણે? પ્રથમ n પદોનો સરવાળો. તો p1 ને શું કહીશું? પ્રથમ એક પદનો સરવાળો, એટલે 1 only. અને આમાં પણ તમે n = 1 લેશો તો 1 જ મળશે. તો
તો LHS શું થશે? પ્રથમ એક પદનો સરવાળો એટલે 1 તથા RHS માં પણ તમારે N is equal to 1 લેવાનું. અહીંયા પણ P1 તો અહીંયા પણ એની જગ્યાએ 1 ટીકાવાનું. સો 1 into 1 plus 1 2 by 2 is equal to 1. તો જો જે LHS નું મૂલ્ય છે એ જ RHS નું મૂલ્ય થઈ ગયું. Therefore LHS equal to RHS અને માટે P1 સત્ય છે. હવે P1 સત્ય છે આપણે લઈ સાબિત કર્યું. PK સત્ય છે તે આપણે સ્વીકારવાનું. ધારો કે PK સત્ય છે, બરાબર સમજો. PK નો મતલબ શું થશે? PK પ્રથમ K પદોનો સરવાળો. ધારો કે PK સત્ય છે. ધારો કે PK સત્ય છે. હવે PK સત્ય છે તો વિધાન PK કેવું થશે? જો PK નો મતલબ શું? પ્રથમ K પદોનો સરવાળો. તો N ની જગ્યાએ મેં અહીંયા શું લીધું? K. તો આખા દાખલામાં N ની જગ્યાએ શું લેવાનું? K. મતલબ એસે લખેંગે 1 plus 2 plus 3 plus K. જવાબમાં પણ K into K plus 1 by 2. આને આપો નંબર 1. આખા ચેપ્ટરમાં હું PK ને એક નંબર આપીશ, યાદ રાખજો. PK એટલે પાછું પેલું PK નહીં, સમજે ને? પિક્ચર આવ્યું તો આમિર ખાન. PK એટલે વિધાનમાં એન બરાબર કે લેતા મળતું સ્વરૂપ ઇઝ કોલ્ડ PK, રાઈટ? હવે PK સત્ય છે આપણે લઈ, ધારો કે PK સત્ય છે એટલે આ સત્ય છે, એટલે કે પ્રથમ K પદોનો સરવાળો આટલો છે એવું આપણે લઈ લેવાનું છે. હવે આપણે સાબિત કરવાનું છે PK plus 1 સત્ય છે. તો આ વિધાન પણ બરાબર સમજો. PK plus 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે PK plus 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે હવે એની જગ્યાએ શું લીધું? K plus 1. તો આખા વિધાનમાં એની જગ્યાએ K plus 1. ચલો વિધાન લખું છું PK plus 1. PK plus 1 નું અર્થઘટન થશે પ્રથમ K plus 1 પદોનો સરવાળો. તો K પદો તો આપણી પાસે છે જ, 1 plus 2 plus 3 plus K plus. હવે K પદો તો આવી ગયા, મારે K plus 1 નું પદ જોઈએ છે. તે આપશે કોણ? N નું પદ. N માં પદમાં N ના સ્થાને K plus 1 લઈ લો. જવાબમાં પણ N ના સ્થાને K plus 1. તો ચલો N ના સ્થાને K plus 1 લખાવો. K plus 1 into K plus 1 plus 1 બનેગા K plus 2 but M into છેદમાં બે તો છે. તો PK plus 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે આના બરાબર આ સાબિત કરવું પડે. આના બરાબર આ સાબિત કરવું પડે. તો હું અહીંયા LHS થી દાખલો ચાલુ કરું છું, બરાબર જોજો. LHS મેં LHS ઉતારી, 1 plus 2 plus 3 plus K plus K plus 1. પણ PK શું કહે છે ભાઈ? કે પ્રથમ K પદોનો સરવાળો આટલો છે. મારી પાસે પહેલા K પદો તો છે, હું એની જગ્યાએ K into K plus 1 by 2 ટીકાવી શકું છું. So equal to K into K plus 1 by 2 plus K plus 1. ક્યાંથી લખ્યું આવું? આપણે એક પરથી લખો અથવા PK સત્ય છે, અથવા PK સત્ય છે. ચલો બે લસા લેતા, ઇક્વલ ટુ K ઇન્ટુ K પ્લસ 1 પ્લસ 2 ઇન્ટુ K પ્લસ 1 બાય 2. અંશમાંથી K પ્લસ 1 કોમન નીકળ્યા, તો કૌંસમાં શું રહ્યું? K પ્લસ 1 નીકળી ગયા, K પ્લસ 2 બાય 2. જો લાના થા વહી આયા ઇક્વલ ટુ RHS. RHS આવી ગઈ. હવે એના પછી આપણે શું લખવું એ અહીંયા જોઈ લો.
તો LHS equal to RHS આવી ગયું. Therefore PK સત્ય છે, implies PK plus 1 સત્ય છે અને માટે વિધાન n belongs to a માટે સત્ય છે, માટે વિધાન n belongs to n માટે સત્ય છે. તો આખો દાખલો થઈ ગયો આપણો, એકદમ ભેજામાં જાયું નથી, પણ બે ત્રણ દાખલા જોશો ને એટલે ધીરે ધીરે તમને પાક્કી ખબર પડી જશે. બીજો એક મસ્ત દાખલો આપું છું અને પછી આપણે આગળ જઈએ. ચલો લખી લેજો આટલું ઝડપથી. બીજો એક દાખલો આની નજીકનો જ તમને આપું છું. જો પી હું સીધું પીએન જ લઉં છું. ચોપડીના દાખલા પછી લઈએ છીએ આપણે. વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ એન પ્લસ વન ઇન્ટુ ટુ એન પ્લસ વન બાય સિક્સ. બઢિયા દાખલો છે, યાદ રાખજો. એન પ્લસ વન ઇન્ટુ એન પ્લસ ટુ ઇન્ટુ ટુ એન પ્લસ વન બાય સિક્સ આપણે સાબિત કરવું છે. બરાબર, આ આપણું વિધાન થઈ ગયું. હા, આપણું વિધાન થઈ ગયું. આ વિધાન સાબિત કરવા માટે આપણી પાસે જે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત છે એનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ. એની એ જ પી વન સત્ય છે તેમ સાબિત કરવાનું, PK સત્ય છે તેમ સ્વીકારવાનું, PK પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરવાનું. બરાબર, ચલો ત્યાંથી સ્ટાર્ટ કરીએ. P1 સત્ય છે તેમ સાબિત કરવા માટે N is equal to 1 લેતા, P1 સત્ય છે તેમ સાબિત કરવા માટે n is equal to 1 લેતા. હવે ભાઈ વિધાન સમજો ફરીથી, મારે તમને સમજાવવાનું રહી ગયું. pn નો મતલબ શું થયો, શું થશે અહીંયા? આમ તમને શું દેખાય છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. પણ આપણે એવું કહીશું, પ્રથમ n પદોનો સરવાળો n into n plus 1 into 2n plus 1 by 6 છે. આ આપણું વિધાન છે. ફરીથી પ્રથમ n પદોનો સરવાળો, આ n નું પદ છે. n માં પદ માં n બરાબર 1 લો તો પહેલું પદ મળે, n બરાબર 2 લો તો બીજું પદ મળે, n બરાબર 3 લો તો ત્રીજું પદ મળે. આમ યાદ રાખજો, n નું પદ એ હંમેશા લીડર ઓફ ધ સ્ટેટમેન્ટ કહેવાય. આપેલા વિધાનનું એ લીડર છે. સમજી ગયા ને? તો LHS એટલે શું? P1 સત્ય છે તેમ સાબિત કરવા માટે n is equal to 1 લેતા. n is equal to 1 લો તો અહીંયા P1 નો મતલબ શું થશે? પ્રથમ એક પદનો સરવાળો. P2 નો મતલબ પ્રથમ બે પદોનો સરવાળો. P3 નો મતલબ પ્રથમ ત્રણ પદોનો સરવાળો. PK નો મતલબ પ્રથમ K પદોનો સરવાળો. PN નો મતલબ પ્રથમ N પદોનો સરવાળો. તો P1 માટે પ્રથમ એક પદનો સરવાળો 1 સ્ક્વેર ઇઝ 1. એ જ રીતે RHS માં પણ P1 નો મતલબ થાય N ઇક્વલ ટુ 1. તો ચલો 1 પછી 1 પ્લસ 1 એટલે 2, પછી 2 પ્લસ 1 એટલે 3 અપોન 6 બાય 6 એટલે 1. તો તમે જોઈ શકો છો કે LHS અને RHS ના મૂલ્યો સમાન થાય છે. Therefore LHS equal to RHS માટે P1 સત્ય છે. P1 નું કામ આપણું પૂરું થઈ ગયું. હવે PK સત્ય છે એવું સ્વીકારી લઉં છું. એનો એ જ નિયમ, P1 સત્ય છે તેમ સાબિત કરવાનું, PK સત્ય છે તેમ સ્વીકારવાનું, PK પ્લસ 1 સત્ય છે તેમ સાબિત કરવાનું. ધારો કે PK સત્ય છે. જો PK સત્ય છે તો વિધાન PK નો મતલબ શું થશે? પ્રથમ K પદોનો સરવાળો. ચલો પહેલું પદ શું છે? 1
1 square, બીજું પદ 2 square, ત્રીજું પદ 3 square, કેમું પદ k square equal to n ની જગ્યાએ k ટીકાવ k into k plus 1 into 2k plus 1 by 6 હંમેશા k માં પદને 1 નંબર આપો તો પ્રથમ k પદોનો સરવાળો આ છે એવું આપણે સ્વીકારી લઈએ છે હવે pk plus 1 લઈએ pk plus 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે હવે pk plus 1 सत्य छे तेम साबित करवा मांडे जो तमाम n नी जगह k प्लस 1 लिखा pn नो मतलब प्रथम n पदों नो सरवाळो pk प्लस 1 नो मतलब शू थशे प्रथम k प्लस 1 पदों नो सरवाळो एमां k पदो तो ऊपर आपणी पासे छे ज खाली k प्लस 1 नो पद उमेरी देवानो चलो आनी वात करू छु जो 1 स्क्वेर प्लस 2 स्क्वायर प्लस 3 स्क्वायर प्लस k स्क्वायर હવે k प्लस 1 નું પદ જો મે n ની જગ્યાએ k प्लस 1 લીધું તો જવાબમાં પણ n ની જગ્યાએ k प्लस 1 ચલો n ની જગ્યાએ k प्लस 1 લખાવો k प्लस 1 અહીંયા k प्लस 1 प्लस 1 એટલે k प्लस 2 થશે અહીંયા n ની જગ્યાએ k प्लस 1 એટલે 2k plus 2 plus 1 2k plus 2 plus 1 એટલે 2k plus 3 by 6 pk plus 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે આના બરાબર આ સાબિત કરવું પડે સમજી ગયા હવે હું દાખલો ચાલુ કરીશ LHS થી સમજજો બરાબર આપણે આ સાબિત કરવાની ઘડી 1 square plus 2 square plus 3 square plus k square plus k plus 1 square પરંતુ pk શું કહે છે કે પ્રથમ k પદોનો સરવાળો આટલો છે તો હું પહેલા k પદોના સરવાળાની જગ્યાએ લખી દઉં equal to k into k plus 1 into 2k plus 1 by 6 plus k plus 1 નું પદ બચી જશે સમજાણું આટલું ભાઈ આ જ વસ્તુ મહત્વની છે આખા દાખલાઓમાં બધા દાખલાઓમાં આ સમજ પડે એટલે વાત પૂરી હવે હું 6 લસાડું છું સો ઇક્વલ ટુ k into k plus 1 into 2k plus 1 plus 6 into k plus 1 નો સ્ક્વેર by 6 અંશમાંથી જુઓ એકલું k plus 1 કોમન નીકળે છે સો k plus 1 મે કોમન લીધું કૌંસમાં શું બચ્યું આ નીકળી ગયું k બચા પછી 2k plus 1 બચા બીજા પદમાં 6 બચ્યો અને 1 k plus 1 બચ્યો upon 6 તો છે equal to k plus 1 into આનું વિસ્તરણ કરું છું 2k square plus k plus 6k plus 6 upon 6 is equal to k plus 1 into 2k square plus 7k plus 6 દસમા ધોરણમાં અવયવોની જોરદાર પ્રેક્ટિસ કરેલી છે એટલે હું માનું છું ત્યાં સુધી તમને આના અવયવ આવડતા જ હશે મને તો મોઢે આવડે છે એટલે હું સીધા મોઢે ટીકાઈ દઉં છું સો k plus 1 into k plus 2 into 2k plus 1 by 6 આ તમારે જાતે કરવાનું જાતે સાદુરૂપ આપી દેવાનું ડાયરેક્ટ લખશો તો પણ વાંધો નથી આ જે આવ્યું એ જ જવાબ છે આપણી જુઓ જે લાવવું તું એ જ આવ્યું તો શું થયું આ ઇક્વલ ટુ RHS થઈ આના બરાબર આ લાવું તું નહીં આવ્યું એનો મતલબ શું થયો ધેરફોર PK plus 1 માં પણ આ વિધાન સત્ય બન્યું માટે PK plus 1 સત્ય છે આમ PK સત્ય છે implies PK plus 1
સત્ય છે અને માટે ફિદા એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે. આખો દાખલો થઈ ગયો આપણો અગત્યનો દાખલો, મોટો દાખલો, ત્રણ અથવા ચાર માર્કમાં પૂછી શકાય એવો દાખલો. આ બે દાખલા તમારે કમસે કમ 2-3 વખત જોવા પડશે. એના પછી ફર્ધર પ્રેક્ટિસ માટે તમને વધારે સમજ પડે એના માટે 2 દાખલા તમને હોમવર્કમાં આપું છું. આવડવા જ જોઈએ એવું નથી કહેતો, તમને સમજ પડશે. જ્યાં ભૂલ પડે છે એ પણ ખબર પડશે કે આ જગ્યાએ હજી મને સમજ પડી નથી, એટલે એના પછીના લેક્ચરમાં ત્યાં મારે ફોકસ કરવાનું છે. એના માટે 2 દાખલા આપું છું. પહેલો દાખલો છે પીએન 1³ પ્લસ 2³ પ્લસ 3³ પ્લસ એન ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર ઇન્ટુ એન પ્લસ 1 હોલ સ્ક્વેર બાય 4. અને બીજો દાખલો આપું છું 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 2n માઇનસ 1 ઇક્વલ ટુ એન સ્ક્વેર. ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી આ બંને દાખલા તમને હું હોમવર્કમાં આપું છું. આશા રાખું છું કે બંને દાખલા આવડશે. નહીં આવડે તોય ચિંતા ના કરતા, તમે પ્રયત્ન કરો, એ જ મોટી વસ્તુ છે. અને પછીના લેક્ચરમાં હું પાછું આનું સોલ્યુશન તો આપીશ જ, બરાબર. તો આવતા લેક્ચરમાં ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી ઓકે, સી યુ, બાય.